હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી બાહુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, રાષ્ટ્રીય પદાધિકારી શ્રી ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી કેસી પટેલ, સંગઠનના પ્રભારી શ્રી સંજયભાઈ પટેલ, મ્યુનિસિપાલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા, આઝાદીના લડવૈયાઓના બલિદાનને યાદગાર બનાવવા માટે હર ઘર તિરંગા યાત્રાના અભિયાનને પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃતકાળ છે. 2047માં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવાના છીએ. આઝાદી મેળવવા વીર ગતિ પામેલા આપણા રાષ્ટ્રભક્તોનું સન્માન, સૌને સ્મરણ થાય તેવો આ દિવ્ય અવસર છે. આ વર્ષે તો દેશવાસીઓમાં અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે. આજે અમદાવાદમાં આપણા લોકલાલીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાઈ રહી છે. વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા. આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે. આપણને દેશની આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર મળ્યો છે. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતની માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને સ્વરાજ્ય અપાયું, તે જ રીતે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે દેશને સુરાજ્ય અપાવ્યું છે. વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જગાડવાની છે. આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે. હર ઘર તિરંગાને વિશાળ જન આંદોલન બનાવીએ એ જ અપેક્ષા સાથે આજના તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રાષ્ટ્રભાવની પ્રેરણા આપતા આપના સંબોધન બદલ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. રાષ્ટ્ર નિર્માણ માટે જેઓ નિર્ણાયક, નિડર, સમર્પિત અને દ્રષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેવા કર્મઠ ઉર્જાવાન નેતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ, અનુરોધ કરીએ. આજના પ્રસંગે આપણા સૌનું માર્ગદર્શન કરશો. મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. કેમ ભાઈ, શું થઈ ગયું છે અવાજને? આવો અવાજ ના ચાલે. મોદી સાહેબ સુધી દિલ્હી પહોંચવો જોઈએ અવાજ. બંને હાથ ઉઠાવો જરા.
ઉપર ઉઠાવો બંને હાથ, વિકસિત ભારતના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ અને પ્રચંડ વાતથી બોલીએ, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, શ્રી જગદીશભાઈ પંચાલ, ગુજરાતના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, અમદાવાદના સાંસદ ભાઈ દિનેશ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ અમીન, માન્ય ધારાસભ્ય શ્રીઓ, મેયર શ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ, અને આજના આ કાર્યક્રમમાં હજારો હજારો ની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પ્યારા ભાઈઓ બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર. ભાઈઓ બહેનો, આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર પર કર્યું છે. અને આ તિરંગા યાત્રા અનેક દ્રશ્યોના ન કેવલ ગુજરાત, સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવળ દેશભક્તિની અભિવ્યક્તિ, એની સાથે સાથે 2047 માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું એક પ્રતીક બન્યું છે. 15 ઓગસ્ટે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતનું એક પણ ઘર, એક પણ મકાન, એક પણ ઓફિસ, એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો, અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય. અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને, એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ 3 લક્ષ રાખ્યા. દેશના દરેક બાળક, દરેક યુવાન, દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો. એની સાથે સાથે 75 વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, સમગ્ર દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી આપી, અને ત્રીજો આવનારા 25 વર્ષ દેશનો અમૃતકાળ, 75 વર્ષથી 100 વર્ષની આ યાત્રા, દેશના 130 કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવો, એના માટે આ અમૃત મહોત્સવ યોજ્યો. અને અમૃત મહોત્સવ પત્યા પછી અમૃત કાલમાં આ સ્મૃતિ, આ સંકલ્પ એને યાદ કરાવવાનું કામ દર 15 ઓગસ્ટે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરે છે. મિત્રો, આજે મહાન સ્વાતંત્ર સેનાની મેડમ ભીખાજી કામા, જેમને દુનિયાના મંચ પર સૌથી પહેલા તિરંગો ફેરવવાનું કામ કર્યું હતું, મેડમ કામાનો આજે પુણ્યતિથિનો દિવસ છે. અને આજે મેડમ કામાના પુણ્યતિથિના દિવસે આ કાર્યક્રમના માધ્યમથી સૌ હુતાત્માઓ જેને દેશની આઝાદીમાં
અનેક પ્રકારના બલિદાન આપ્યા એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ. અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના 130 કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય 15 ઓગસ્ટ 2047 ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત હોય, ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે. એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી 10 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંભિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી. વર્ષોથી આતંકવાદ નક્સલવાદથી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીજી. કોરોનાના કપડા કાર ની અંદર ટેકનોલોજી નો ઉપયોગ કરી 130 કરોડ નાગરિકોને 2-2 વાર રસી આપી કોરોનાથી ભારતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. અને G20 ની અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે એક જ સવારે એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતાને સન્માન આપવાનું કામ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જ્યારે કટિબદ્ધ થયો છે કે 2047માં દેશ પૂર્ણ વિકસિત બને એ સંકલ્પ માટે વિશેષ કરી યુવાનોએ આગળ આવવાની જરૂર છે. અને જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય એ ક્ષેત્રમાં દેશને સર્વપ્રથમ પહોંચાડીએ એ લક્ષ્ય માટે કામ કરવાનું છે. હું અહીં દૂરથી આવ્યો, લગભગ 5 કિલોમીટર દૂરથી 1 ઇંચ જગ્યા રોડની બંને બાજુ ખાલી નથી. તમે બધા તિરંગો લઈ ચાલવાના છો. તમારા સ્વાગત માટે અમદાવાદમાં માનવ મહેરામણ રોડ પર ઉભરાયેલો હું જોઈને આવ્યો છું. અને અહીંયા પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ અને દરેકના હાથમાં તિરંગો એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે. અનેકવિધ ધાર્મિક સંસ્થાઓ, અનેકવિધ સંગઠનો અને બધા જ સરકારી સંગઠનો અને એનજીઓ અને જનતા એ સૌ જોડાઈ આ દેશભક્તિનો માનવ મહેરામણ આજે અહીંયા પર થયો છે.